શ્રી સોમનાથ મંદિરના 73મા સ્થાપના દિવસની ભાવભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી। વિશ્વમાં કરોડો ભક્તોના આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે 73મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે। આ દિવ્ય પ્રસંગના પ્રસંગ સાક્ષી અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર સાહેબે જણાવ્યું કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે તત્કાલીન રાષ્ટ્રપતિએ શિવલિંગના તરભાગે રાખેલી સુવર્ણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, ત્યારે 108 તીર્થસ્થાનોના અને 7 સમુદ્રોના જળ લાવીને સોમનાથ મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો અને એ ધન્ય પરે 101 તપોને સલામ આપવામાં આવી હતી। સ્થાપના દિન પર કળશ યાત્રા, ત્યારે મંદિરના 73મા સ્થાપના દિવસ પર મૂળ સ્થાપના દિવસની સ્મૃતિમાં પવિત્ર જળની કળશ યાત્રા યોજવામાં આવી હતી, જ્યાં માતા સરસ્વતીએ વડ વાનરને સમુદ્રમાં પધરાવેલ એવા રત્નાકર સમુદ્રના ઉદ્ધિજર હિરણ કપિલા અને સરસ્વતી જ્યાં મહાદેવના ચરણ પખારવા સાથે મરે છે એવું ત્રિવેણી સંગમ જળ અને શિવજીએ પોતાની જટામાં ધારણ કરેલ ગંગા જળ લાવીને બારાઓ દ્વારા કળશ માથા પર રાખીને સોમનાથ ટ્રસ્ટ પરિવાર તીર્થ પુરોહિતો અને ભાવિકો સાથે મંદિરમાં કળશ યાત્રા કરી હતી। ઢોલ શરણાઈના નાદ સાથે આ યાત્રાથી સમગ્ર તીર્થ શિવમય બન્યું હતું। આજે સોમનાથ મંદિરના 73મા સ્થાપના દિવસ નિમિત્તે જેમના સંકલ્પના કારણે સોમનાથ મંદિરનું નિર્માણ શક્ય બન્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર વંદના અને સરદારને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ। 73 વર્ષ પૂર્વે સવાર 9:46 મહાપૂજા કરવામાં આવેલ એ જ સમયે અને તે પ્રસંગે કરવામાં આવેલ શૃંગારની પ્રતિકૃતિ રૂપ શૃંગાર પૂજારી ગણ દ્વારા કરવામાં આવેલ હતો। આ પ્રસંગે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા ટ્રસ્ટના કર્મચારીઓ અને સ્થાનિક તીર્થ પુરોહિતો જોડાયા હતા। આજે સાંજે સોમનાથ મહાદેવને 220 કિલો કેરીનો મનોરથ ધરાવવામાં આવશે। ભગવાનને અર્પણ કરેલ કેરી વિવિધ દિવ્યાંગ સંસ્થાઓમાં સોમનાથ ટ્રસ્ટ પોતે પહોંચાડશે અને દિવ્યાંગજનો સોમનાથ મહાદેવની કૃપા પ્રસાદ આરોગ્ય એ સુનિશ્ચિત કરવામાં આવશે। દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ।